હેલો મિત્રો ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આર એમસી એટલે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે યોજાયેલી એમપીએસ ડબલ્યુનું પેપર સોલ્યુશન માટે ભેગા થયા છીએ તો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો નીચે ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાં તમે જોડાઈ જજો ત્યાં હું પીડીએફ શેર કરી દે તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ એક જ મિનિટ હો મિત્રો આપણે સેવન્ટી નાઇન પ્રશ્નથી જોઈશું બરાબર છે જોઈએ સેવન્ટી નાઇન પ્રશ્નથી ખોટા નામે ઠગાઈ કરી હોય તો નીચેનામાંથી કઈ ઇન્ડિયન પિન પિનલ કોડની કલમ હેઠળ ગુનો બને છે અહીંયા મિત્રો તમારો આન્સર આવશે આઈપીસી ચારસો ને વીસની સેક્શનની અંદર ખોટાના નામે ઠગાઈ કરી હોય તો નીચેનામાંથી ઠગાઈ હેઠળ ગુનો બને છે ત્યારબાદ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કઈ ઉંમરની દીકરીઓને લાભ મળવાને પાત્ર બને છે આમાં તમારી સમક્ષ ચાર ઓપ્શન પણ એમાં તમારો આન્સર હું આવશે દસ વર્ષ સુધીની ઉંમરની જે છોકરીઓ હોય એ સુકન્યા સમૃદ્ધિની યોજનામાં મેળ લાભ મળવા પાત્ર થશે તો અહીંયા તમારો આન્સર આવશે એ ત્યારબાદ એટી વન ભારતીય વાયુદળની હોદ્દાઓની બાબતમાં નીચેના હોદ્દાઓમાંથી સૌથી ઊંચો હોદ્દો કયો આવશે મિત્રો તો અહીંયા તમારો હોદ્દો આવશે અહીંયા તમારી સમક્ષ બહુ બધા હોદ્દાઓ છે પણ સૌથી જે કેડરમાં હોદ્દો આવશે એમાં સિનિયર કેડરમાં ફ્લાઇંગ ઓફિસર છે એ તમારો હોદ્દાઓની બાબતમાં સૌથી ઊંચો હોદ્દો આવશે ફ્લાઇંગ ઓફિસરનો ત્યારબાદ આગળ વધીએ ડીઆરડીઓ ભારતીય ભારતના ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડીઆરડીઓનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો અહીંયા મિત્રો તમારો આન્સર આવશે દિલ્હી ડીઆરડીઓનું મુખ્ય મથક દિલ્હી આવશે ત્યારબાદ એટી થ્રી ગુજરાતમાં સૌપ્રથમ ફ્લાઇંગ ક્લબ ક્યાં શરૂઆત કરવામાં આવી હતી મિત્રો તો અહીંયા તમારો આન્સર આવશે વડોદરામાં ફ્લાઇંગ ક્લબ છે જીએફસી ગુજરાત ફ્લાઇંગ ક્લબ બરાબર એ જીએફસી વડોદરામાં આવેલું છે ત્યારબાદ એટી ફોર ગુજરાતમાં ભારતની મુલાકાત લેનાર સુલતાન હેથમ બિન તારીખ ક્યાં દેશના હતા મિત્રો તો અહીંયા તમારો આન્સર આવશે ઓમાન તાજેતરમાં ભારતની મુલાકાત લેનારા સુલતાન હેથમ બિન તારીખ ઓમાન દેશના સુલતાન છે બરાબર છે ખાસ યાદ રાખજો ત્યારબાદ એટી ફાઈવ નીચેનામાંથી ગુજરાતી લેખિકા અવંતિકા ગુણવત્તનું પુસ્તક કહ્યું છે તો અહીંયા આ જ આન્સર આવશે સજીવનનું પ્રથમ પગથિયું છે એ અવંતિકા ગુણવત્નું પુસ્તક છે ત્યારબાદ એટી સિક્સ વિયેતનામ દેશનું ચલણ કેવું છે તો મિત્રો અહીંયા તમારો આન્સર આવશે ડોંગ ડોંગ એ વિયેતનામ દેશનું ચલણ છે ત્યારબાદ એટી સેવન યુનોની સામાન્ય સભા દ્વારા માનવ અધિકારોની ઘોષણાનો સ્વીકાર કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો તો મિત્રો અહીંયા તમારો આન્સર આવશે દસ ડિસેમ્બર ઓગણીસો ને અડતાલીસ તો ખાસ યાદ રાખજો એટી એટ ભારતના બંધારણમાં કયા ભાગમાં નાગરિકતા આપણે જોઈએ ને પાંચથી અગિયાર અનુસૂચિ નાગરિકતા અંગેની જોગવાઈ તો અહીંયા તમારો આન્સર આવશે ભાગ બે તો ખાસ યાદ રાખજો ત્યારબાદ આગળ વધીએ ક્યાં દેશને ઉગતા સૂર્યનો દેશ કહેવાય છે બરાબર છે તો આ તો બધાને આવડે બરાબર છે અહીંયા આવશે જાપાન સૂર્યનું પ્રથમ કિરણ ક્યાં પડે છે તો કે જાપાન પર પડે છે એટલે કે ઉગતા સૂર્યનો દેશ કહેવામાં આવે છે જાપાન ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ ગુજરાતમાં મારવાડ યુનિવર્સિટી ક્યાં આવેલી છે તો અહીંયા તમારો આન્સર આવશે રાજકોટ તો ગુજરાતમાં મારવાડ યુનિવર્સિટી તમને પૂછે તો ક્યાં આવશે રાજકોટ રંગીલું રાજકોટ આપણા ગુજરાતમાં આવેલું છે ત્યાં મારવાડ યુનિવર્સિટી આવેલી છે ત્યારબાદ નાઇન્ટી વન અણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી આ પંક્તિમાં કયો આવશે તો મિત્રો અહીંયા તમારો આન્સર આવશે શિખરેણી પછી આ નવ ઝુક્યું તો કાંજી ચાંદની તે રાધારે મિત્રો અહીંયા તમારો આન્સર આવશે રૂપક ખાસ યાદ રાખજો ત્યારબાદ જોઈએ અધકચરા જ્ઞાનવાળું શબ્દ સૌ માટે એક શબ્દ અહીંયા તમારો આન્સર આવશે અર્ધ દગધ એ અધકચરા જ્ઞાનવાળું આવશે બરાબર છે ત્યારબાદ કહેવત જોઈએ છાશમાં માખણ જાય ને બાય ફૂવડ ગણાય એટલે અહીંયા મિત્રો તમારો આન્સર આવશે નુકસાન ખમવું ને મૂરખ દેખાવું બરાબર છે ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ આપણે બંધારણ જેણે ધ્યાનથી વાંચ્યું છે એના પ્રશ્ન આવડ્યો છે અનુસૂચિવાળો બરાબર છે અહીંયા સાચી ચૂંટણી તમારી આ આવશે આનું સૂચિ ત્યારબાદ એક પ્રશ્ન જોઈ લઈએ લાસ્ટ નાઇન્ટી સિક્સ કમળ શબ્દનો સમાનાર્થી નથી બરોબર છે આ સમાનાર્થી છે આ સમાનાર્થી આય સમાનાર્થી છે તો અહીંયા તમારો આંશે પ્રસૂન છે એ કમળ શબ્દનો સમાનાર્થી નથી મિત્રો મિત્રો આપણે સેવન્ટી નાઇન્ટથી નાઇન્ટી સિક્સ સુધીના પ્રશ્નો જોયા છે બીજા તમામ પ્રશ્નોનું સોલ્યુશન હું તમારી સમક્ષ લઈને શોર્ટ ટાઈમમાં આવીશ મિત્રો અત્યારે માત્ર ડેમો માટે તમને મૂક્યા છે બરાબર છે જો લેક્ચર સારો લાગે તો જોડાઈ જજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ મિત્રો આભાર